ધોરાજી પંથકમાં સારા વરસાદની અપેક્ષાએ ખેડૂતોએ વાવણી કરી દીધી છે અને દોઢ માસ થયો પણ વરસાદનું નામું નિશાન પણ જોવા મળતું નથી ત્યારે ધોરાજી પંથકના ખેડૂતો ચિંતાતુર બન્યા છે કારણ કે સારા વરસાદની અપેક્ષાએ અને વાવણી કરવા માટે ખેડૂતોએ પોતાના સંતાનોના રૂપિયા જે અભ્યાસ માટે રાખેલા હોય કાં તો ઓછી ઉધારા કરીને બિયારણ વેચતા લીધા છે અને સારો વરસાદ વરસે તો ઉપજમાંથી જે નફો ખેતી કરીને થયો હોય તે વ્યવસ્થા સચવાઈ જાય પણ ગત વર્ષે પણ ઓછો વરસાદ વરસ્યો અને આ વર્ષે પણ વાવણી કરી દીધી છે પણ વરસાદની મીટ માંડીને બેઠેલા ખેડૂતો માટે આ વર્ષ પણ માઠું હોય તેવા એંધાણ જોવા મળી રહ્યા છે ત્યારે જગતનો તાજ ચિંતાતુર બન્યો છે વાવણી કરેલા પાક મળી જવાની દહેશત સતાવી રહી છે ગત વર્ષનો પાક વીમો હજુ સુધી ધોરાજી પંથકના ખેડૂતોને વીમો મળ્યો નથી તો આ વર્ષનો પાક વીમો ભરવો કે નહીં તેવી દ્વિધા અને પ્રશ્નો સતાવી રહ્યા છે ગુજરાત સરકારના મુખ્યમંત્રી એવા વિજય રૂપાણીએ સોમનાથ દાદાને પ્રાર્થના કરી હતી કે વાયુ વાવાઝોડું જે ગુજરાતમાં નહીં આવે અને ગુજરાતને કોઈ અસર નહીં થાય જો મુખ્યમંત્રીના કહેવાથી વાયુ વાવાઝોડા ગુજરાતને અસર થતી ન હોય તેવી રીતે સોમનાથ દાદાને ફરી પ્રાર્થના કરે કે સૌરાષ્ટ્ર અસરગ્રસ્ત વિસ્તારોમાં વરસાદ વરસે તેવી પ્રાર્થના કરવી જોઈએ અથવા તો 1600 કિલોમીટરનો દરિયાઈ પટ્ટો આવતો હોય સરકારે કૃત્રિમ વરસાદ વરસાવવો જોઈએ તેવી માંગ કરતા ખેડૂત અગ્રણી નેતા પંકજભાઈ હિરપરા અને ગત વર્ષના પાક વીમાની રકમ ધોરાજીના ખેડૂતોને આપી દેવી જોઈએ તેવી માંગ કરી હતી અને નર્મદામાંથી જેમ પીવાના પાણી માટેની વ્યવસ્થા કરી અને ભૂતકાળમાં 2012ની સાલમાં સૌરાષ્ટ્રના 125 ડેમોમાં લિફ્ટ યોજના હજુ ચાલી રખાય છે તો યોજના મારફતે નર્મદાના નીર કેનાલોમાં પણ ઠલવાય તો 16,000 હેક્ટરમાં આવેલ પાક બચાવી શકાય તેમ છે ખેડૂતોની ચિંતામાંથી રાહત મળી શકે તેમ છે અને વાવણીને નવું જીવન મળી શકે તેમ છે આમ ધોરાજી પંથકના ખેડૂત અગ્રણી નેતા પંકજભાઈ હિરપરા અને કૃત્રિમ વરસાદ વરસાવો જોઈએ તેવી માંગ અને ખેડૂતોની વ્યથા પણ જણાવી હતી બ્યુરો રિપોર્ટ NS ગુજરાત ન્યૂઝ ધોરાજી